કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં સજા પર સ્ટે મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં સોમવારે અરજી કરી છે. અગાઉ સુરત જિલ્લા કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2019ના માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની સજા ફટકારી હતી. જો રાહુલ ગાંધીની તેમની દોષારોપણ પર સ્ટે મૂકવાની અરજી મંજૂર થાય છે તો તેમનું લોકસભા સભ્ય પદ પુનઃસ્થાપિત થઈ શકે છે. 3 એપ્રિલે રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. રાહુલ ગાંધીના વકીલે મુખ્ય અપીલ સાથે 2 અરજી દાખલ કરી હતી, જેમાં 1 અરજી જામીન માટે અને બીજી મુખ્ય અપીલના નિકાલ સુધી દોષિત ઠરાવવાની હતી. રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણીમાં વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 23 માર્ચે સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીને ભાજપના ધારાસભ્ય પુનેશ મોદી દ્વારા દાખલ કરાયેલા ગુનાહિત માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી છે. બીજા દિવસે રાહુલની લોકસભામાંથી સદસ્યતા પણ છીનવી લેવામાં આવી હતી. રાહુલ ગાંધીને 2019માં કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કરેલી ટિપ્પણી બદલ સજા ફટકારવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેવી રીતે હોઈ શકે.